ગેરકાયદેસર બનાવે આ ધોકાધડીના ગુના બને છે. રુઝાન, જે રીતે ગઈકાલે જે પત્ની પહોંચી હતી તેણે પણ અમારા સંવાદદાતા સાથે વાત કરી, ગઈકાલે રાત્રે પણ આ સમગ્ર મામલો છે આ જ રીતે સામે આવ્યો હતો. પોલીસ સ્ટેશન સુધી તેના પતિને લઈ જવામાં આવ્યો, ત્યારબાદ પોલીસ સ્ટેશનના લોકઅપમાં તેને બંધ કરવામાં આવ્યો. સવારે તેના મિત્ર જઈને તેને જામીન કરાઈ આવે છે અને ફરી એક વખત તે જ યુવતી સાથે આ જ હાલતમાં ઝડપાઈ રહ્યો છે. કાયદાકીય રીતે હવે શું થઈ શકે છે તેની સામે? સૌથી પહેલા તો પેલું કૂતરાની પૂછડીનો ડાયલોગ મને યાદ આવ્યો કે વાંકી તે વાંકી. હવે જ્યારે એ જે સ્ટોરીઓ કહી રહી છે કે એના એનો લગેજ મારે ત્યાં, તો લગેજ કેમ હોય કોઈને એને ત્યાં? ભાઈ પહેલાં રહેતી હતી કે તારે ક્યાં, કારણ કે આ તારું પેલું શું કહેવાય, આ પેલો રેસ્ટ કયો રૂમ કહેવાય, એ તો બંકર રૂમ તો ના કે કંઈક રૂમ કહેવાય છે, લોકર રૂમ તો ના કહેવાય કે ભાઈ તારે ત્યાં કોઈ લગેજ મૂકીને ફરવા જાય. એટલે ભાઈ તારે ત્યાં રહેતી હશે એટલે જ મૂક્યો. હવે તો મિત્ર કહે છે, આપણે અહીંયા એનો હવે અત્યારે તમે એક મેચ્યોર સોસાયટીની વાત કરો છો, અત્યારે આપણે ફોરેન નહીં, આપણે ઇન્ડિયામાં છીએ. તો હું એક મેચ્યોર સોસાયટીને આગળ વાત કરું કે ભાઈ તારી મિત્રી છે, હવે મિત્ર છે, હવે તમે ભાઈ સ્ટોરી કરો છો કે મેં તો અડધા કપડા ખપ કપડા જેવી બધી કપડાની બી સ્ટોરી થઈ, પછી તમે કહો છો કે ભાઈ મેડિકલ કરાવો. સી અલ્ટિમેટલી મેડિકલમાં અગર થોડું હવે મારે વધારે કહેવું ના જોઈએ, પણ જ્યારે તમે પ્રિકોશન લો તો મેડિકલમાં એટલું બધું ના બી આવે. એટલે હવે તમે એમ કહો કે મેડિકલ કરાવો મેડિકલ કરાવો, તેની એક મેડિકલની બી એક લેવલ હોય છે, અને મેડિકલ કરાવે તો કાલે ઉઠીને કહેશો કે આ તો મારું ને કે બીજાનું છે. એટલે એમાં આ બધી ચીજોમાં કોઈ અંત નથી. એટલે આમાં આપણે એટલે કરાવવું જોઈએ એક અલગ સ્ટોરી છે, પણ એમાં પછી હાઈ લેવલનું કરાવવું પડે, ડીએનએ ટેસ્ટિંગને બહુ હાઈ લેવલનું કરાવવું પડે. સિમ્પલ મેડિકલમાં એટલું જે આપણે જાણવાનું જોઈએ એટલું ના મળે. બીજો પોઈન્ટ કે અત્યારે એની જે બીજી સ્ટોરી થઈ કે મારી જે મિત્ર છે, હવે આપણે મિત્રતાની વાત કરીએ, આપણે આપણે બી પોઝિટિવલી જોઈએ છે કે ભાઈ છોકરો અને છોકરી મિત્ર કેમ ના બની શકે, 100% બની શકે. આત્યારે તો છોકરા છોકરા છોકરી છોકરીમાં બી પ્રોબ્લેમ થાય છે, એટલે 100% બની શકે. પણ સાહેબ પોઈન્ટ એટલો જ છે કે જ્યારે તમારું આટલું મેસવાળું લગ્ન જીવન છે, જે તમે ડોમેસ્ટિક વાયલન્સ કરો છો, દારૂ પીઓ છો, જે બી બધું તમે કરો છો, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમારે પોતાને ધ્યાન રાખવું હતું. હવે તમે જઈને પોલીસ સ્ટેશનમાં જઈને આવી બધી સ્ટોરી કહો, નાવા ગયો તો ધોવા ગયો તો ને રૂમ ખોલ્યો ને પેલો ખોલ્યો, તો તમે નાવા ધોવા ગયા હતા, તમારી મિત્ર બેઠી હતી તો એના રૂમ ના કેમ ના ખોલ્યો, તમે જ કેમ બધા દોડી દોડી એને, કારણ કે તમારે એને છુપાવી હતી એટલે તમે રૂમ ના ખોલ્યો. એનો મતલબ એ થાય છે ને કે તમારા દાલમાં કાલું છે, તમે પોતે જ જવાબ આપી રહ્યા છો કે દાલમાં કાલું કેટલું છે. બિલકુલ રુઝાન, આપણી સાથે